નમસ્કાર દર્શક મિત્રો તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટા હવે આપણી વચ્ચે નથી તેમણે મુંબઈની પ્રિશ કેન્ડી હોસ્પિટલમાં છ્યાસી વર્ષની વય અંતિમ શ્વાસ લીધા હતા આખી જિંદગીમાં તેમણે અબજોનો બિઝનેસ સંભાળ્યો પરંતુ અંત સુધી તેઓ સાદગીનું ઉદાહરણ બની રહ્યા અને ઝલક તેમના જીવનના અંત સુધી જોવા મળી હતી અબજો રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળનારા રતન ટાટાએ દુનિયાને અલવિતા કહી દીધું છે રતન ટાટાનું સમગ્ર જીવન જીવન ઉદાહરણ છે જો તમે તેમના પર નજર કરશો તો તમને આવા ઘણા ઉદાહરણો જોવા મળી જશે તેમની પાસે એટલી સંપત્તિ હતી કે તે દુનિયાની કોઈ પણ કાર ખરીદી શકે પરંતુ તેમના અંતિમ દિવસોમાં તમે તેમને હંમેશા નેનોમાં મુસાફરી કરતા જોયા હશે જ્યારે તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર વહેતા થયા ત્યારે લોકોએ તેમના મૃત્યુ વિશે અટકળો શરૂ કરી દીધી હતી પરંતુ તેમણે પોતે જ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા તેનો ઇન્કાર કરી દીધો હતો એટલે લગભગ ત્રણ દાયકા સુધી ટાટા ગ્રુપનું નેતૃત્વ કરનારા રતન ટાટાએ તેમના જીવનની અંતિમ ક્ષણો બખ્તાવર નામના ઘરમાં વિતાવી આ ઘરને જોઈને તમને ખ્યાલ આવશે કે તેમાં સમૃદ્ધિ જરા પણ વધારે શો ઓફ થતી નથી તે ફક્ત આજના વિશ્વના નવા શબ્દ મનિમલિસ્ટ અને શાંતિ અને સરળતાના અનુભવની છાપ છે રતન ટાટાનું આ ઘર મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલું છે તેમનું નામ ભક્તાવર છે જેનો અર્થ થાય છે સૌભાગ્ય લાવનાર ટાટા ગ્રુપના સુકાન દરમિયાન તેમણે ઘણા નિર્ણયો લીધા જે સમગ્ર જૂથ માટે સારા નસીબ લાવ્યા છે જેમાં લંડનની સ્ટીલ કંપની કોરસ અને ચા કંપની ટેટલીનું અધિગ્રહણ સામેલ છે તેમનું ઘર આ ઘર સમુદ્રની બાજુમાં આવેલી મિલકત છે જે કોલાબા પોસ્ટ ઓફિસથી બરાબર સામે આવેલું છે તે માત્ર તેર હજાર ત્રણસો પચાસ ચોરસ ફૂટ વિસ્તારનું છે આ બંગલામાં માત્ર ત્રણ માળ છે અને અહીં માત્ર દસ પંદર કાર માટે પાર્કિંગ છે સંપૂર્ણપણે સફેદ રંગથી તેને રંગવામાં આવેલું છે ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે તે માટે મોટા વિન્ડોઝ સ્પેન્સનો ઉપયોગ કરાયો છે કહેવાય છે કે આરામથી સારી કોઈ લક્ઝરી નથી બસ આ ઘર પણ એ જ રીતે બનાવવામાં આવ્યું છે રતન ટાટા તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાદગીને ઓઢી રહ્યા છે